વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન. આજે જોઈએ તમારા કોસ્ટિંગ ટુમાં તમારી એક્ઝામ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, તમારે કઈ રીતે પેપર એટેમ્પ કરવું જોઈએ, થિયરીનો પોર્શન કેવો હશે, કેવા પ્રેક્ટિકલ્સ હશે, કોમ્બિનેશન કેવા બની શકે, તો એના વિશે કેટલીક ડિટેલમાં ડિસ્કશન કરીશું. તમારા ચાર યુનિટમાં સિલેબસ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. યુનિટ 118 માર્ક્સ, યુનિટ 218 માર્ક્સ, યુનિટ 317 માર્ક્સ એન્ડ યુનિટ 417 માર્ક્સ. ઇન્ડેક્સ તમને ખબર છે તમારું સિલેબસ શું છે. ડિસ્કસ કરીએ. યુનિટ 1 છે એ તમારું એબ્સોર્પ્શન એન્ડ માર્જિનલ કોસ્ટિંગ છે, અને બીજું ચેપ્ટર છે એની રિલેટેડ સીવીપી એનાલિસિસ, રાઈટ? તો એવું એક કોમ્બિનેશન બની શકે. એનું રિકન્સિલેશન સ્ટેટમેન્ટ તમારે પ્રિપેર કરવાનું, પ્રોફિટ સ્ટેટમેન્ટ અંડર એબ્સોર્પ્શન કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ રિકન્સિલેશન સ્ટેટમેન્ટ પૂછી શકે. એમાં બ્રેકઇવન પોઈન્ટ તમારે ફાઇન્ડ કરવાના હોય, ઇન્ક્રીઝ ઇન સીલિંગ પ્રાઇસવાળા ક્વેશ્ચન્સ પણ છે તમારા સિલેબસમાં, તો એના રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે 14 માર્ક્સનો. એની ઓપ્શનમાં સીવીપી એનાલિસિસનો કોઈ 14 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે, અથવા સીવીપી એનાલિસિસનો 7 માર્કનો ક્વેશ્ચન હોય, કોઈ શોર્ટ સમ અને 7 માર્કની કોઈ થિયરી હોઈ શકે, એક કોમ્બિનેશન એ બની શકે. અને બીજું તમારા જે 4 માર્કના એમસીક્યુઝ છે, તો એમસીક્યુઝ માટે તમારે વેલ્યુ ઓફ સ્ટોક ફાઇન્ડ કરવાની આવે, કદાચ એબ્સોર્પ્શન કોસ્ટથી અને વેરિયેબલ કોસ્ટ એટલે માર્જિનલ કોસ્ટથી, તો સ્ટોકનું વેલ્યુએશન કેવું જોઈએ, કાં તો તમારે બ્રેકઇવન પોઈન્ટ ફાઇન્ડ કરવાનો આવે, માર્જિન ઓફ સેફ્ટી કે ફિક્સ કોસ્ટ ફાઇન્ડ કરવાની આવે, સેલ્સ ફાઇન્ડ કરવાનું આવે, સેલ્સ યુનિટ ફાઇન્ડ કરવાના આવે, કન્ટ્રીબ્યુશન પર યુનિટ ફાઇન્ડ કરવાનું આવે, સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરવાની આવે, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ડિટરમાઇન કરવાની આવે, તેના રિલેટેડ ક્વેશ્ચન હોઈ શકે. અથવા તમને બે પ્રોફિટ આપ્યા હોય કે ભાઈ પ્રોફિટ એઝ પર એબ્સોર્પ્શન કોસ્ટ એન્ડ પ્રોફિટ એઝ પર ધ માર્જિનલ કોસ્ટ તમારે ફાઇન્ડ કરવાનો હોય, ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુઝ તમને આપી હોય, અથવા ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ મિસિંગ હોય, એટલે ઇન શોર્ટ કંઈ પણ એવું કેલ્ક્યુલેશનમાં કંઈ મિસિંગ ફિગરના કોઈ ક્વેશ્ચન હોઈ શકે, અને થિયરી બેઝ તમારે એમસીક્યુ હોઈ શકે. એટલે 4 માર્કના તમારે એમસીક્યુ જે 14 માર્કનું વેઇટેજ છે, એબ્સોર્પ્શન કોસ્ટ ઓર કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ, રાઈટ? એટલે એક ક્વેશ્ચન આ બને. બીજો ક્વેશ્ચન છે તમારું લિમિટિંગ ફેક્ટરનો. હવે તમારા સિલેબસમાં લિમિટિંગ ફેક્ટરના બે ટાઈપના ક્વેશ્ચન છે. એક તમારે લિમિટિંગ ફેક્ટર જે પેલી શોર્ટેજ હોય રો મટીરિયલની, અથવા તમારા લેબર અવર્સની, સેલ્સ વેલ્યુની, સેલ્સ વોલ્યુમની, આઈધર મશીન અવર્સની, એના રિલેટેડ, અથવા તમારું લિનિયર પ્રોગ્રામિંગ છે જે પ્યોરલી ગ્રાફિકલ છે, તો એવું બની શકે 14 માર્કનું કોઈ લિમિટિંગ ફેક્ટરનું ક્વેશ્ચન હોઈ શકે, અથવા લિનિયર પ્રોગ્રામિંગની 7 માર્કનું ક્વેશ્ચન અને 7 માર્કની થિયરી હોઈ શકે, અથવા એવું પણ બને કે લિમિટિંગ ફેક્ટરનું 7 માર્કનું કોઈ શોર્ટ સમ પૂછે અને 7 માર્કની થિયરી હોય, એની ઓપ્શનમાં પાછું લિનિયર પ્રોગ્રામિંગ હોય 7 માર્કનું ક્વેશ્ચન અને 7 માર્કની થિયરી હોય. એવું પણ બની શકે કે લિનિયર પ્રોગ્રામિંગમાં ગ્રાફ જ ના પૂછે, ખાલી પેલા એલપી મોડેલ તમારે બનાવવાનું આવે, તો એવો પણ ક્વેશ્ચન લિનિયર પ્રોગ્રામિંગમાં બની શકે. એટલે અલગ અલગ સિચ્યુએશન છે. જો ફરીથી એકવાર તમને રિવાઇઝ કરી દઉં, પ્રીવિયસ યરના પેપર્સને તમે એનાલાઇઝ કરો તો તમને ખ્યાલ આવશે કે કોઈ સ્પેસિફિક પેટર્નને કોઈ પેપર ફોલો નથી કરતું. એક યુનિટને વેટેજ આપ્યું હોય, એ વેટેજના રિલેટેડ કોઈ પણ કોમ્બિનેશન બનાવી શકાય. એટલે હું તમને અલગ અલગ કોમ્બિનેશન સમજાવી રહ્યો છું કે આવી આવી પોસિબિલિટીઝ પણ તમારા ક્વેશ્ચન્સમાં બની શકે. લિમિટિંગ ફેક્ટરમાં રો મટીરિયલ લિમિટિંગ ફેક્ટર હોઈ શકે, આઈધર લેબર અવર્સ હોય, સેલ્સ વેલ્યુ હોય, સેલ્સ વોલ્યુમ હોઈ શકે, એના રિલેટેડ ક્વેશ્ચન્સ હોઈ શકે, રાઈટ? અને તમારા 4 માર્કના જે એમસીક્યુઝ હોય જેમાં પ્રેક્ટિકલ કઈ રીતે બને, તો લિમિટિંગ ફેક્ટર્સ તમારે કન્ટ્રીબ્યુશન પર કિલો અથવા કન્ટ્રીબ્યુશન પર અવર ફાઇન્ડ કરવાના આવે, આઈધર એને રેન્ક્સ આપવાના આવે, અથવા તમારા કન્ટ્રીબ્યુશનના બેઝ પર તમારા કદાચ પેલા પીવી રેશિયો ફાઇન્ડ કરવાના આવે, અથવા તમારે લિનિયર પ્રોગ્રામિંગમાં પેલી કન્સ્ટ્રેન્ટ્સ તમારે ઇક્વેશન્સ બનાવવાના આવે, અથવા એવું પણ પૂછે કે તમારો કોઈ સ્પેસિફિક 4 ઇક્વેશન આપ્યો હોય, કોઈ એક માનો કે રો મટીરિયલની શોર્ટેજ છે તો રો મટીરિયલના રિલેટેડ તમને ઇક્વેશન આપ્યું હોય, અને પછી 4માંથી પૂછે કે કયું ઇક્વેશન કરેક્ટ છે, તો એવું એમસીક્યુ બની શકે. પછી ફિઝિબલ રીજન તમારે પૂછી શકે, પછી પ્રિપેરેશન ઓફ તમારું કોઈ ઇક્વેશન પ્રિપેર કરવાનું હોય, એટલે એના રિલેટેડ કોઈ પણ એમસીક્યુ બની શકાય રેન્ડમલી. એટલે આમાં તો કંઈ પ્રિડિક્ટ ના કરી શકાય, એમસીક્યુ કોઈ પણ રીતે આમાંથી બનાવી શકાય. તો એમાંથી તમારા 4 માર્ક સિક્યોર કરવાના, પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરી. અને યુનિટ 2 તમારું 18 માર્ક, એટલે 14 માર્કનું ક્વેશ્ચન 4 માર્કના તમારા એમસીક્યુ કવર કરશે. યુનિટ 3 છે તમારું ડિફરન્શિયલ કોસ્ટિંગના રિલેટેડ છે. હવે ડિફરન્શિયલ કોસ્ટિંગમાં કેવું બને, 14 માર્કનું ક્વેશ્ચન હોય અથવા 14 માર્કના એટલે 7 માર્કની બે થિયરી હોય, એ કા બની શકે. ડિફરન્શિયલ કોસ્ટિંગનો કોઈ 14 માર્કનું ક્વેશ્ચન હોય, એની ઓપ્શનમાં ડિફરન્શિયલ કોસ્ટિંગનો 7 માર્કનું ક્વેશ્ચન અને 7 માર્કની થિયરી હોઈ શકે. ડિફરન્શિયલ કોસ્ટિંગની સાથે રિલેવન્ટ કોસ્ટિંગ છે, પછી તમારો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કન્સેપ્ટ છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકે. અને 3 માર્કના તમારા એમસીક્યુઝ હોય છે. હવે એમસીક્યુઝમાં ન્યુમેરિકલ્સ હોય અથવા થિયરિટિકલ હોય, તો એમાં કયા કયા કન્સેપ્ટ એપ્લાય કરી શકાય. રિલેવન્ટ કોસ્ટ છે તમારો, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે, ડિફરન્શિયલ ઇન્કમ, ડિફરન્શિયલ કોસ્ટ, સંક કોસ્ટના રિલેટેડ હોય, માર્જિનલ કોસ્ટ અથવા તમે એને વેરિયેબલ કોસ્ટ કહી શકો,
એબ્સોર્પ્શન કોસ્ટના ક્વેશ્ચન હોય, પીરિયડ કોસ્ટ હોય, પ્રોડક્ટ કોસ્ટ હોય, તો આના રિલેટેડ તમારા એમસીક્યુઝ હોઈ શકે. તો તમે આની થિયરી એઝ વેલ એઝ તમારા ક્વેશ્ચન્સ પણ રેડી રાખજો, એટલે તમે ડિફરન્શિયલ કોસ્ટિંગનું પણ પોર્શન આરામથી અપીયર કરી શકશો. અને ફાઇનલી તમારું યુનિટ 4 આ ટોટલી થિયરી છે 17 માર્ક્સની. હવે આમાં જસ્ટ ઇન ટાઈમ MRP 1, MRP 2, એક આ છે લાઈફ સાયકલ કોસ્ટિંગ છે, તેના સ્ટેજીસ છે, એના રિલેટેડ તમે વાંચો. અને ટાર્ગેટ કોસ્ટિંગ છે તો એની પણ થિયરી છે. એટલે ઇન શોર્ટ આ પ્યોર થિયરી 14 માર્ક અને 3 માર્કના તમારે MCQ. હવે MCQમાં પણ MRP 1, MRP 2નો ફૂલ ફોર્મ હોઈ શકે, લાઈફ સાયકલ કોસ્ટિંગના જે સ્ટેજીસ છે એ હોઈ શકે, તો એના રિલેટેડ તમારે MCQ હશે. આ થિયરી તમે રીડ કરજો અને અટેમ્પ્ટ કઈ રીતે કરવાનું એ પણ સમજી લો. સૌથી પહેલું કામ મારી દ્રષ્ટિએ લિમિટિંગ ફેક્ટર કરવું જોઈએ, કે લિમિટિંગ ફેક્ટર એનાલિસિસનો ક્વેશ્ચન કરો. સેકન્ડ તમારું આ હોવું જોઈએ ઇન્કમ સ્ટેટમેન્ટ અકોર્ડિંગ ટુ એબ્સોર્પ્શન એન્ડ વેરિયેબલ કોસ્ટિંગ. થર્ડ તમારું ડિફરન્શિયલ કોસ્ટિંગ હોવું જોઈએ. અને ફોર્થ છે એ તમારું યુનિટ નંબર 4. આ સિક્વન્સમાં તમારે અટેમ્પ્ટ કરવા જોઈએ, તો તમારા લિમિટેડ ટાઈમમાં તમે એક સારી રીતે પેપર પ્રેઝન્ટ કરીને એક સારું રિઝલ્ટ સિક્યોર કરી શકશો. અને બીજી ચોઇસ તમારી પણ છે કે માનો કે તમારે CVP એનાલિસિસ અટેમ્પ્ટ કરવું છે, તો તમે CVP એનાલિસિસ અટેમ્પ્ટ કરો. તમારે ગ્રાફ અટેમ્પ્ટ કરવો છે, યુ કેન અટેમ્પ્ટ ધ ગ્રાફ. પણ આ ઓર્ડરમાં પેપર પ્રેઝન્ટ કરશો તો યુ વિલ ગેટ ધ ગુડ રિઝલ્ટ. અને હજીને બી વધારે વિડીયો અપલોડ કરતો રહીશ ત્યાં સુધી મારી ચેનલને તમે શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ.